સેલિબ્રેટ કરી રહ્યો છું મામાનું ઘર, મામાના ઘરની યાદો. મને એક ઇન્ટરેસ્ટિંગ કોલ આવ્યો છે દેવાંશીના તરફથી. હેલો કૃતાલભાઈ, મારું નામ દેવાંશી છે. મેં તમારી મામાના ઘરે જવા વાળી વાત છે ને રેડિયો પર સાંભળી હતી. પણ છે ને કૃતાલભાઈ, આ વખતે હું મારા મામાના ઘરે જવાની છું. હું મારા મામાથી છે ને બહુ નારાજ છું આ વખત, તો મેં ડિસાઈડ કર્યું છે કે હું નહીં જઉં. ગયા વેકેશનમાં છે ને મેં મારા મામાને કીધું હતું કે મને છે ને નવા ફૂલ રેકેટ લઈ આપો, તો એમને છે ને મને નવા ફૂલ રેકેટ નહીં જ ના આપ્યા. તો મેં આફે ડિસાઈડ કર્યું છે કે હું નહીં જઉં મારા મામાના ઘરે. દેવાંશી, આના સાથે મને એના મામાનો નંબર પણ મોકલ્યો છે. ચલો મામાને ફોન કરીએ. હેલો. હેલો. હા બોલો. દેવાંશી ના મામા બોલો છો? હા બોલો. આ તમારી જે ભાણી છે એની કમ્પ્લેન્ટ આવી છે કે તમે યાર મામા થઈને એને ફૂલ રેકેટ નથી લઈને આવતા, આવું કેમ? અરે એવું નથી સાહેબ, એમાં એવું છે કે ભાણિયાઓ ને તો એ ફૂલ રેકેટ એક માંગે તો જે એવું કે એના માટે ફૂલ રેકેટ થી લોકોને શું છે કે ગરમીમાં બહાર બપોરના ટાઈમે બહાર રમતા હોય એટલે એમને ના પાડી હોય કે ભાઈ બેટા બપોરે બહાર નહીં રમવાનું, તડકામાં ખોટી લૂ લાગી જાય ને એવું થાય, એટલા માટે ના પાડી હોય. બાકી ભાણિયા માટે ફૂલ રેકેટ ભાણિયા વિશે છે કે. પણ મને એક વાત કહો, તમે જયારે નાના હતા તમે તમારા મામાના ઘરે જતા હતા તો આખી આખી બપોર રખડતા નતા તમે? રખડતા, પણ એ વખત નો માહોલ ને અત્યારનો માહોલ અલગ હતો. એ વખતે અમારે ઘરમાં પણ રમવાની બધી વ્યવસ્થા હતી. મામાના ઘરે જઈએ તો ઘરમાના ઘરમાં જ બધી રમતો રમતા હતા. તડકામાં રમવાનું એટલું બધું હતું નહીં ને, અમને અમારા મામા ના જ પાડતા હતા કે તડકામાં નહીં રમવાનું. પણ તમે તો લકી છો કે તમને કોઈ આઉટડોર ગેમ ના માટે ડિમાન્ડ આવી છે કે ફૂલ રેકેટ લઈને આપો, બાકી તો મોબાઈલ ની બહાર ક્યાં આવે છે આજકાલના બાળકો? હા ના ના ચોક્કસ, તો હવે એમને ભાણીને કેજો કે ભાઈ ગમે ત્યારે આવે, એક નહીં બે છે કેસે એટલા ફૂલ રેકેટ આપી દઈશું, એના માટે એવું કઈ ફોટો લગાડવાની જરૂર નથી. અને હા, તો બસ તમે રેડિયો ઉપર આ વાત કહી દીધી છે એટલે હું આખા અમદાવાદ ને સંભળાવી રહ્યો છું કે દેવાંશી ના મામા એ પ્રોમિસ કર્યું છે. ચોક્કસ ચોક્કસ. હા ને, અને ભાણિયા થી વિશેષ કઈ ના હોય, વેકેશન માં ભાણિયા મામા ના ઘરે નહીં આવે તો ક્યાં જશે? મિર્ચી લઈને આવ્યું છે મામા નું.